અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના સોનિકપુર ગામમાં ગ્રામ પંચાયતના સભ્યોને વિશ્વાસમાં લીધા વિના કારોબાર ખરાબાની જમીન ગામ ગામહિત માટે ફાળવણી ન કરી વ્યક્તિગત નામે કરતા ઠરાવ થતા ભ્રષ્ટાચારનો આરોપ પુર તાલુકાના સોનિકપુરમાં ખરાબાની જમીન ગામહિત માટે ન ગ્રામ પંચાયતના સભ્યોએ આક્ષેપ કર્યો છે કે તલાટીએ કેટલાક સ્થાપિત હિતો સાથે મેળાપણું કરી ઠરાવ કર્યો છે ભૂતકાળમાં આ જમીન પર કરેલ દબાણ ગામ લોકોના વિરોધના કારણે આંશિક દૂર કરવામાં આવ્યું હતું ત્યારબાદ આજીતરમાં ફરી પાછે આ જમીનની હરાજીનો ઠરાવ કરી કબજો કરવાનો પ્રયાસ થતા ગામ લોકો રોષે ભરાયા છે. માલપુર તાલુકાના જેસિંગપુર ગ્રામ પંચાયતના સભ્ય તલાટી કમ મંત્રીને આપેલ આવેદનપત્ર મુજબ સોનિકપુર ગામમાં સર્વે નંબર 136 માં પ્લોટ નંબર 31 અને 32 ની દક્ષિણ દિશાએ આવેલ ખાલી જગ્યાની મુંબઈના રહેવાસી પટેલ વૈભવ કુમાર મગનભાઈ પટેલે માંગણી કરી હતી. જેનું સંધાન 19 એક

આ અંગે ગ્રામ પંચાયતના સભ્ય સતીષભાઈએ આક્ષેપ કર્યો હતો કે તલાટીએ કરી પંચાયતના સભ્યોની જાણ બહાર ખરાબાની જમીન ખાનગી નામે કરી દેવાનો પ્રયાસ કર્યો છે જેનો તેમણે વિરોધ કર્યો છે જો કે તલાટીએ તમામ આક્ષેપો નકાર્યા હતા અને જણાવ્યું હતું કે બધી જ કાર્યવાહી નિયમ મુજબ કરવામાં આવી છે જ્યારે બીજી બાજુ ગ્રામ પંચાયતના પ્રમુખે વિવાદિત જમીન અંગેનો કોઈ પણ ઠરાવ થયો હોય તેવું તેમની જાણમાં નથી તેવું જણાવ્યું હતું સમગ્ર મામલામાં પકડાતા મળતી માહિતી મુજબ તલાટીએ ઠરાવ રદ કર્યો છે જોકે જો વિરોધ ના થાય અને કુલડીમાં ગોળ ભાંગવામાં આવે તો આવી રીતે કેટલીક જમીનો બારોબાર વ્યક્તિગત નામે થઈ જશે તે મોટો પ્રશ્ન હશે સૌથી મહત્વની વાત એ છે કે આટલો બધો હંગામો થયો હોવા છતાં જિલ્લા વિકાસ અધિકારીને આ વાતથી અજાણ છે આ અંગે તેમનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે આ પ્રશ્ન અંગે તેમને કોઈ જ માહિતી નથી આ જે જગ્યાએ આપણે ઊભા છીએ એ સરકારી પડતર જમીન છે સર્વે નંબર એકસો છત્રીસમો ગામતળ નીમ થયા પછીની બાકીની જમીન છે ગામજનોએ જ્યારે આ ગામતળ નીમ થયું ત્યારે એમને કોઈ કોમન પ્લોટ મળેલો નહોતો અને હાલની પરિસ્થિતિમાં સારા માઠા પ્રસંગો એ ખૂબ પડે છે એટલે ગામજનોએ પોતાના જાહેર હેતુ માટે અને બાળકોના ઉપયોગ માટે આ જમીનની માગણી કરેલી પણ કોઈ કારણોસર પંચાયતમાં રાતોરાત ઠરાવ થઈને આ જમીન અન્ય વ્યક્તિને આપવા માટેના કાગળો તૈયાર થઈ ગયા છે એવો મારી જાણમો છે એટલે ગામજનોની જે માગણી છે એ વ્યાજબી છે અને ગામનો હેતુ ગામનું હિત એ સરકારે પહેલો જોવું જોઈએ કોઈ વ્યક્તિગત હેતુ માટે એ જમીન ફાળવી ન જોઈએ આ જે ઠરાવ થયું એમાં અમે કશું જાણતા નથી અમારે તો હવે જે ઠરાવ થાય એ ખુલ્લી હારાજી કરવાની છે કશી ખબર જ નહીં હવે અમારી કોઈ સહી ભાઈ કશું સરપંચ એ ખબર નહીં

અને અગાઉ ગામજનો તરફથી અમે બે વાર કલેક્ટર જિલ્લા પંચાયત તાલુકા પંચાયત દરેક જગ્યાએ કોમન પ્લોટની માગણી કરી હતી અને હાલ આ પડતર પ્લોટ હતું એની અંદર અમે પંચાયતમાં જાણ થતાં બેને બારોબાર અંગત વ્યક્તિને ઠરાવ કરી આપી અને બારોબાર દરખાસ્ત કરી અને આગળ મોકલી આપેલ છે જેનો ગ્રામજનોનો સખ્ત વિરોધ છે અને કોમન પ્લોટ અમને માણવો જોઈએ તેવી અમારી ગ્રામજનોની સખત માંગણી છે આ જે સંપૂર્ણ પ્રશ્ન છે સોનિકપુરનો એની અંદર ના તો રાજી થઈ છે કે ના તો કોમન પ્લોટ આપેલું છે અત્યારે જે છે જે છે તે પરિસ્થિતિ છે એ દબાણ એટલા માટે તોડાવેલું હતું કે દબાણની અરજી થઈ હતી સોનિકપુર ગામ તરફથી જ અરજી થઈ હતી અને સાતમા મહિનાની અંદર અમે દબાણ તોડાવેલું છે બાકી અત્યારે જે પરિસ્થિતિ છે સ્ટેના કારણે જે સ્થિતિ છે નહી ઠરાવ કરવો એ પંચાયત બોડી નો પ્રશ્ન છે અને પંચાયત બોડી માં અરજી આવી હોય તો ઠરાવ થયેલો છે કે ટીવી ન્યુઝ ગુજરાતી સાથે વૈભવ રાઠોડ મોડાસા